ગુજરાતી સાહિત્યના ખૂબ સેલિબ્રેટેડ નવલકથાકાર ધ્રુવ ભટ્ટની આજે વાંચવાની છું અકુપાર. કલમના કાર્નિવલમાં સેલિબ્રેશન છે એ નવલકથાનું કે જેના પરથી અમે છેલ્લા 7 વર્ષથી આ નાટક ભજવીએ છીએ. અકુપાર આવતીકાલે પણ તમારા માટે ભજવાવાનું છે, રાતના 9 વાગે ઠાકોરભાઈ દેસાઈ હોલ. બટ બિફોર દેટ તમને એક એનો અંશ સંભળાવું, રસ પડે તો કાલે નાટક જોવા આવજો. સાસાઈ જે પાત્ર હું ભજવું છું, એ સાસાઈ ડોરોથીને જોઈને જ તરત વ્યંગ કરે છે. ડોરોથી એ એક ફોરેનર છે કે જે છેલ્લા 3 વર્ષથી સાસણ ગીરના જંગલમાં પ્રાણીઓ પર, સ્પેશિયલી લાયન્સની ઉપર રિસર્ચ કરવા માટે આવી છે. એને ગુજરાતી નથી આવડતું અને એની સાથે જે ટૂર ગાઈડ હોય છે ધાનુ, એને એક્સિડન્ટ થયો છે તો એની ખબર કાઢવા માટે આવી છે. ડોરોથીને જોતા જ સાસાઈએ વ્યંગ કર્યો, ઠેઠ આયા લગણ લાંબી થઈ, એના કરતા જૂનાગઢ તો ઓરું પડત ન્યાનો પુગાણું. એ સાસાઈ, તું વાં કુપાડમાં, ડોરોથી તો હવે જઈ રહી છે, કાલે રિપોર્ટ સબમિટ કરશે અને પછી જશે. મેં કહ્યું. સાસાઈના અભિગમમાં ફેર ન પડ્યો. તેણે પૂછ્યું, હું વાંકા પડીશું? તો તું એનો વાલેશ્રી થઈને એને પૂછી લે કે રપટમાં એને ધાનુનું કાંક હારું લાખ્યું છે, બધું ઊંધું ચત્તું જ ભયડું છે. ધાનુ સાજો ન થાય ત્યાં સુધી એની રોજમદારી શરૂ થાય તેમ નથી. તેને ફરીથી રોજ પર ચડાવવા માટે ડોરોથી નાનકડી પણ એક નોંધ મળે તો એ પગથિયાની ગરજ સારે એમ બધા સમજતા હતા. ડોરોથીને બદલે હું જવાબ આપીશ તો સાસાઈ મારી પર ચીડાઈ જશે, એવું લાગતા મેં જ ડોરોથીને પૂછ્યું. એ પૂછે છે કે તે ધાનુ વિશે કંઈક સારું લખ્યું છે? 3 વર્ષ એની સાથે કામ કર્યું તો તારા રિપોર્ટમાં ધાનુ વિશે કંઈક તો લખ્યું હશે. ડોરોથીએ માથું ધુણાવ્યું. ઓ નો, મેં કોઈનું નામ નથી લખ્યું. હા, ડિપાર્ટમેન્ટને થેન્ક્સ લખ્યા છે. હવે એ તો જે લખવું પડે પણ બધાનું આમ અલગ અલગ લખવું પડે? ડોરોથીએ અંગ્રેજીમાં પૂછ્યું. ડોરોથીના હાવભાવ બધું જ કહી શકે તેમ હતા, અને છતાં પણ મેં વાત વાળી લેવાનો પ્રયત્ન કરતા ધાનુને કહ્યું, ખોટું કહ્યું, તેણે લખ્યું છે, હું જોઈ લેવાનું છું. હા ડોરોથી, તારા વિશે સરસ સરસ લખવાની છે. અમે જવા માંડ્યા ત્યાં ડોરોથીએ ધાનુની બોલી બોલવાનો અધકચરો પ્રયાસ કર્યો. ધાનુ, રામ રામ ટુ યુ, રામ રામ ટુ યોર જંગલ એન્ડ રામ રામ ટુ યોર જંગલી હાવજ. જંગલી સાવજ સાંભળીને અચાનક જ સાસાઈ અડધી ઊભી થઈ ગઈ અને આવેશથી બોલી, જંગલી તું ને જંગલી તારી માં, મારા હાવજને જંગલી કહી ગઈ? રતનબાએ હાથ પકડીને વારી ન હોત તો સાસાઈ હજી બોલતી જ રહેત. રતનબાએ કહ્યું, અલી મહેમાનને આવું કંઈ બોલાય આઈ? સાસાઈ ચારણની દીકરી છે માટે રતનબાએ તેને આઈ કહીને તેના ક્રોધને વારવા માટે તેને સંબોધી એને ના સમજાયું. સાસાઈ ઢીલી પડી. તેણે કહ્યું, હું શું કરું રતનબા, આવડી આ તત્તાઈન વરથી હાવજુની વાહે રખડે છે. એ બેઠા હોય, હૂતા હોય, ખાતા હોય, આ ને ધાન્યો એની હામે ને હામે ખોડાણા હોય તો એને પૂછીજો, એક કરતા એક હાવજે એની હામે ડારો કર્યો છે, પાછી મારા હાવજુને જંગલી કહેશે? ડોરોથીને પોતાને વિશે ચર્ચા થાય છે એનો ખ્યાલ આવ્યો, પરંતુ એકાદ બે શબ્દ સિવાય તે ભાગ્યે જ કંઈ સમજી શકી. મેં સાસાઈને સમજાવતા કહ્યું, જંગલી એટલે જંગલમાં રહેનારા, તું માને છે એ રીતે જંગલી નથી કહેતી એ તો સાસાઈ મારી પરખી જાય. ઝા ઝા રતકાળમાં જંગલી એટલે જંગલી, ઈણે એની રિસર્ચમાં હાવજુને કેટલા કનડ્યા છે એ હંદુય હું જાણું છું. કોકના ઘરમાં ઘૂસીને આખો દી ઈ હું કરે, ઈને જોયા કરે, ઈને જંગલી કહેવાય કે ઘરના ગરધણીને? ઈ જંગલના હાંકે એમને જંગલી કહી જાય ને તું અહીંયા થાંભલાની ઘોડે ઉભો ઉભો હાંભળ્યા કરસ, એની બોલી જાણસ ને તો એને કાંક તો કે? ડોરોથીએ મને કહ્યું કે છુપાવશો નહીં, આ છોકરી જે કહે છે એ બધું જ મને કહો. મારા કહેવાથી ડોરોથીને સાસાઈ વચ્ચે ખટરાક થઈ શકે, બોલાચાલી થાય કે બેઉ ઝઘડી પડે, ડોરોથી ધાનુ વિશે લખવાનું ટાળે પણ ખરી, ઘણું થઈ શકે. એટલે ડોરોથીના જવાના સમયે મેં આ વાતનો ઉલ્લેખ ન કર્યો. પણ તોય ડોરોથીએ કહ્યું, સાસિયા, જિંદગીમાં બધું તું માને છે એટલું સહેલું નથી હોતું. તું શું જાણે છે મારા વિશે? તું મારી જેમ એકલી ઉછરી નથી. મારા ઘરવાળાઓએ જ મને વેચી દીધેલી, મારી માએ મને ભગાડી. ડોરોથી પોતાની પીડાઓ વિશે એક ધારું બોલ્યા કરી જે મારા સિવાય કોઈ સમજી શકતું નહોતું. હા, સ્વરોના ઉતાર ચઢાવ અને આંખ મોંના હાવભાવ પરથી ઘણું બધું જાણી શકાતું હતું. એણે કહ્યું, સાસિયા, તમને બધાને મળે છે એવો પ્રેમ મને કોઈ દિવસ નથી મળ્યો. આ પહેલાં ક્યારેય પ્રેમ કોને કહેવાય એની મને ખબર જ નહોતી. ખબર પડી પછી નવી મુશ્કેલી.
બીજું તો શું કહું, તું વિચાર. તને સમજાય તો સારું કે પળે પળ સાથે ને સાથે રહીને મેં 3-3 વર્ષ જેની સાથે વિતાવ્યા છે એને હું મારા મનની વાત પણ નથી કહી શકી. એ ધાનુ વિશે જે વાત કરી રહી હતી એનો અનુવાદ હું કઈ સંભળાવું કે નહીં તે વિચારતો હતો ત્યાં સાસાઈ ઊભી થઈ, આંખમાં પાણી સાથે ડોરોથી પાસે ગઈ, પોતાના ઓઢણાથી તેનું મોં લૂછ્યું, પળભર મારા સામે જોયું અને ડોરોથીની બાત ભીડી ને એને ખભે ટેક્યું માથું ને ધીમે સ્વરે કહ્યું, હવે રોતી માં, હવે રૂએ ને તો તને મારા હમશે. અકુપાર, અમારા કેટલાય પાત્રો મારા ને તમારા જેવા છે, જે શહેરી છે, જે જંગલમાં જઈને એવી રીતે વર્તે છે એઝ ઇફ આપણે જંગલમાં આ પ્રાણીઓને રહેવા દઈએ છીએ. અને પછી જંગલમાં રહેનારા લોકો છે કે જે બરાબર સમજે છે કે એ જંગલ છે તો આપણે છીએ. આ સૃષ્ટિનું બેલેન્સ જે સાચવે છે એ માલધારીઓના જીવન વિશે તમારે વધારે જાણવું હોય તો ચોક્કસ વાંચો અકુપાર, નહીં તો કાલે અમારું નાટક જોવા આવો 9 વાગે ઠાકોરભાઈ દેસાઈ હોલ, અકુપાર. ટિકિટ તમને બુક માય શો પર મળશે કે હોલ પરથી પણ મળશે. બાકી કલમનો કાર્નિવલ, ધ્રુવભાઈની સમુદ્રાંતિકે, અતરાપી, નૈતિ, તત્વમસી, જે જે ન વાંચી હોય તે બધી જ વાંચો. અને જેટલા પણ ગુજરાતી ઓથર્સ તમને ગમતા હોય, જેના વિશે તમે સાંભળ્યું હોય, વાંચો. પુસ્તકો ઘરની અંદર વસાવો. હમણાં આપણે બહુ જ લાંબા સમયે એકલા રહ્યા છીએ, લોકડાઉનની અંદર રહ્યા છીએ, અને ત્યારે આપણને સમજાતું હતું કે એકલું રહેવું આપણા માટે કેટલું બધું મુશ્કેલ છે. જો બાળપણથી પુસ્તકો સાથે મિત્રતા કરી હોત તો જાત સાથે આટલું બધું એકલું રહેવું એ અઘરું ન પડ્યું હોત.